गुड मॉर्निंग डियर स्टूडेंट, आज आपणे जे पाठ 7 जे अधूरो हतो अने मैं आगळना लेक्चरमां चर्चा करी हती के पाटणना राजा विशळदेव दरबार भरीने बैठा हता। दरबारमां सौना मो उदास हता। जोशीजी कहे छे के आ वर्षे पण वरसाद नथी आवानो, एम के आवा कपरा समयमां राजा विशळदेवने पोतानी प्रजानी चिंता पण होय छे। आ समस्यानुं निवारण करवा राजा कच्छना शाह सौदागर जगड़ूसाने बोलावे छे। तेमनी आगळ सुख दुखनी पोतानी वात रजू करे छे अने कहे छे के प्रजाने बचाववा तेमणे अनाजना कोठार अने धनना भंडार पण खुल्ला मूकी दीधा छे, परंतु हवे तो ए पण खाली थई गया छे। राजा कहे छे के मने सांभळवामां एवुं आव्युं छे के जगड़ूसानी अनाजनी वखारो छे, परंतु जगड़ूसा त्यारे बोली उठे छे के वखारो तो मारी छे महाराज, परंतु वखारोमांનું જે અનાજ છે એ મારું નથી। તે કહે છે કે તેના વિશે જો જાણવું હોય તો વખારમાં લગાવેલ તાંબા પતરાનો લેખ છે તેમાં અનાજના માલિકના નામ ઠામ લખેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી મેં ચર્ચા કરી હતી, હવે આપણે આગળ પાઠમાં ધ્યાન આપીશું। રાજા બોલી ઉઠે છે, ઠીક છે ઠીક છે, હું એ માલિકની પાસે જઈને કહીશ કે સુકાળ થઈ, સુકાળ એટલે કે સારો સમય થશે, એટલે એક એક દાણા સાથે મોતી ગણીને હું આપી દઈશ, પણ આજે મારી આટલી દયા કરું। જગડુશા બોલી ઉઠે છે કે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે। રાજા કહે છે હા મળી રહેશે, મળી રહેશે, કોતવાલજી જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો। કોટવાલ એટલે કે જે કિલ્લાનો રક્ષક છે એને કોટવાલ કહેવામાં આવે છે। કોટવાલ બોલી ઉઠે છે કે જેવી આજ્ઞા મહારાજ। એટલી વારમાં જગડુશા કહે છે મહારાજ, આપે આટલી તકલીફ લેવાની કંઈ જરૂર નથી, હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે, મેં ક્યારના તેમને ત્યાં મોકલી દીધા છે। એટલામાં થાય છે એવું કે હાથમાં તાંબા પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે, બધા તેની સામું જોઈ રહે છે। પહેલાં એ રાજાને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના હાથમાં મૂકે છે। જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે। રાજા બોલે છે આજ એ લેખને? જગડુશા કહે છે હા મહારાજ, પંડિતજી પાસે એમ કે તમે આ લેખને વંચાવડાવો। હવે અહીંયા રાજા પંડિતજીને આ લેખ વાંચવા આપે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે થોડો પંડિતજીનો પરિચય મેળવી લઈએ, એટલે કે પંડિતજી કેવા લાગે છે? તો પંડિતજી ઊભા થઈને આગળ આવે છે, ઉઘાડા દિલ ઉપર એટલે કે ઉઘાડા દેહ એટલે કે શરીર ઉપર ઉપરણો, ઉપરણો એટલે કે ખેસ અને ઓઢવાનું વસ્ત્ર એ એમણે નાખ્યું છે, માથે પંડિત શાહી પાઘડી પહેરેલી છે। રાજાની સામે આવીને પ્રણામ કરી પતરું એટલે કે જે તાંબા પતરું છે એ હાથમાં લે છે। આ દ્રશ્ય પણ એટલે કે આ ચિત્ર પણ અહીં દર્શાવવામાં આવ્યું છે। પંડિતજી પત્રું વાંચે છે, મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ જે વખાર છે એ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે। દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી। આખી સભા આ સાંભળી ઘડીક વાર તો સ્તબ્ધ બની જાય છે, સ્તબ્ધ એટલે કે અવાક થઈ જવું, પછી કળવળતા બધા વાહવા પોકારે છે। કળવળવી એટલે દુઃખમાં રાહત થવી, બધા થોડી વાર રહીને વાહવા પોકારી ઉઠે છે। રાજા બોલે છે વાહ જગડુશા વાહ, ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે, એટલે કે રાજા ઊભા થઈને જગડુશાને ગળે મળે છે અને કહે છે કે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી। જગડુશા કહે છે તો કહે છે કે મારું છે, આ તો કે ગરીબોનું અનાજ છે, આ અનાજમાંથી એક દાણોય લેવાનો હક એમ કે મારો નથી। એટલી વારમાં એવું થાય છે કે રાજદરબારમાં એક બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે, તે રાજાને તથા જગડુશાને પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે। જગડુશા તે રાજાને સોંપે છે, રાજા પંડિતને આપે છે। હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે એ સમય દરમિયાન પંડિતજી આગળ આવે છે અને બીજો લેખ વાંચે છે અને કહે છે મહારાજ
સાંભળો, હવે હું બીજી વખારનો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર ઝઘડો શાની છે, પણ વખારમાંનું જે બધું અનાજ છે એ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે, એટલે કે ગરીબ પ્રજાનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે, એના એક પણ દાણા પર ઝઘડોશાનો હક નથી. ફરીવાર આખી સભા વાહ વાહ પોકારે છે. રાજા ફરી ઝઘડોશાને ભેટી પડે છે. એવામાં ફરી પાછું ત્રીજો માણસ દરબારમાં પ્રવેશ કરે છે, એટલે કે પહેલાની પેઠે પહેલાની જેમ તેના હાથમાં પણ તાંબા પતરું છે, અને ઝઘડોશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં એ આવે છે. પંડિત હવે ત્રીજી વખારનો આ લેખ સંભળાવે છે. આ વખાર ઝઘડોશાની છે, પણ એના અનાજના એક દાણા પર પણ ઝઘડોશાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા તો વાહ વાહ પુકારી ઉઠે છે. રાજા કહે છે, ઝઘડોશા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? એટલે ઝઘડોશા બોલી ઉઠે છે, 40 એક હશે મહારાજ. રાજા બોલે છે, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા પણ જીવી ગઈ અને હું પણ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા આવા ઉદાર શ્રેષ્ઠીઓ છે ઝઘડોશા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની નથી. ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરું લઈને સભામાં પ્રવેશે છે, અને એમને જોઈને આખી સભા આનંદમાં અને આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે. જયનાદ એટલે કે વિજયનો નાદ પોકારી ઉઠે છે, અને આખી સભા એટલે કે દરબારમાં બેઠેલા બધા લોકો બોલી ઉઠે છે કે ગુજરાતના રાજા ઘણો જીવો, ગુજરાતનો શાહ સૌદાગર ઘણો જીવો, ગુજરાત રાજ્ય અમર રહો. વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ છે એ પાઠમાં ઝઘડોશા, કે જે એક દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, અને એક રાજા જે વિશળદેવ છે, પાટણના રાજા વિશળદેવ, એમની પોતાની પ્રજા પ્રત્યેની જે કર્તવ્ય ભાવના પણ છે એ આ પાઠમાં દર્શાવવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે તમને આ પાઠમાં ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.